સુરત સિવિલમાં દર્દીઓની સારવાર કરતા ડોક્ટર્સ જ ડેન્ગ્યુ અને ચિકનગુનિયાની ઝપેટમાં આવી રહ્યા છે. અનેક દર્દીઓની સારવાર કરતી હોસ્પિટલ જ જાણે માંદગીનું ઘર હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય, બહાર નીકળતું ગટરનું પાણી, ઝાડ પર લટકાડેલ કુંડામાં પણ ગંદુ પાણી, જે ખુલ્લે આમ મચ્છરોને આમંત્રણ આપી રહ્યું છે. આ મામલે ડોક્ટર જીગીશા પાટડિયાનું કહેવું છે કે તાત્કાલિક કામગીરી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે. યોગ્ય પગલાં લેવા માટે અને તાત્કાલિક ધોરણે કામ કરવા માટેના જરૂરી આદેશ કરેલા જ છે. લગભગ 75% જેવી કામગીરી આ બાબતે પૂર્ણ કરી દેવામાં આવી છે. બીજી તરફ સેનેટરી ઇન્સ્પેક્ટરને પૂછતા તેમણે 2020-2024 સુધી 100 થી વધુ નોટિસ આપવામાં આવી હોવાનું જણાવ્યું હતું. 2020-2024 દરમિયાન 100 થી વધુ નોટિસ આપવામાં આવી છે અમને. અમને વારંવાર જાણ કરવામાં આવી છે. ડ્રેનેજનું કામ એવું છે કે ગમે ત્યારે ચોકઅપ થાય અને ઉભરાઈ જાય છે. બરાબર છે, કદાચ અમે આવીએ અને કદાચ ત્યાં નહીં પણ ઉભરાય હોય. હાલમાં પણ મનપા દ્વારા નોટિસ ફટકારી તાત્કાલિક ગંદકી સાફ કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જો કે વારંવાર આ પ્રકારની ગંદકી હવે જોવા ન મળે તે માટે કેવા પ્રકારના પગલાં લેવામાં આવે છે તે જોવું રહ્યું. સુનિલ પાલડિયા, દિવ્ય ભાસ્કર, સુરત. શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.